નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો સુરત શહેરના ડબોલી ચાર રસ્તા ગામ પાસે આવેલા વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરના યુવાન સાધુએ કતાર ગામની યુવતીને બે વખત પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો. આ અંગે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે કતાર ગામ પોલીસે બપોરના 12 વાગ્યે સુમારે સાધુના વેશમાં ભરતા શેતાનની ધરપકડ કરીને તેને રિમાન્ડ પર લેવાની તજવીજી હાથ ધરી છે. સુરત શહેરના ડબોલી વિસ્તારમાં આવેલા વડતાલ તાંબાના સ્વામિનારાયણ મંદિરના સાધુકરણ સ્વરૂપદાસની કતાર ગામ પોલીસે દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસે કરણ સ્વરૂપદાસની મેડિકલ ચેકઅપ કરાવતા સાથે મંદિરમાં પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે ગોડાઉનમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યાં પોલીસે કોન્ડમના 2 પેકેટ પણ મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસે ચટાઈ અને ગોદડી બધે કબજે કરી હતી અને 15 દિવસ પૂર્વે સાધુએ બળાત્કાર ગુજાર્યા બાદ હું તને ફોન કર્યો ત્યાં મંદિરમાં આવીને પૈસા લઈ જજે તેમ કહ્યું હતું. સાધુએ સામેથી ફોન કરી યુવતીને કહ્યું હતું ત્યારે મંદિરે પૈસા આવીને લઈ જા. આ વાત સાંભળી યુવતીએ એવું કહ્યું હતું કે પૈસા મળી જશે અને તેને માતાનું ઓપરેશન થઈ જશે. પણ બન્યું તદ્દન વિપરીત જ. સાધુએ બીજી વખત બળાત્કાર ગુજાર્યો અને નાણાં આપ્યા વગર યુવતીને રવાના કરી દીધી હતી. પોલીસે સાધુની ધરપકડ કર્યા બાદ તેની ગોદડી અને ચટાઈ કબજે કરી પરીક્ષણ માટે FSL માં મોકલી આપ્યા હતા. ગોદડી પરથી વીરી અને ડાઘ પણ જોવા મળ્યા છે, ત્યારે 2 પેકેટ કોન્ડમના પણ મળ્યા છે. મંદિરના સ્ટોરમાં બળાત્કાર ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે. ડબોલી ચાર રસ્તા પાસે ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ નિકુંજ ઉર્ફ કરણ સ્વરૂપદાસ સ્વામી પાસેથી 15 દિવસ પહેલા કતાર ગામ વિસ્તારની એક યુવતી આવી હતી. તેણીએ પોતાના પિતા હાર્ટના પેશન્ટ છે અને માતાને હાથમાં ફ્રેક્ચર હોવાને કારણે એની આર્થિક મદદ માંગણી કરી હતી. પરંતુ આર્થિક મદદ મેળવવાની લાલચે આ યુવતીને ડબોલી સ્વામિનારાયણ મંદિરના નિકુંજ બાહુ ઉર્ફ કરણ સ્વરૂપ દાસ મંદિર પરિસરમાં આવેલી પોતાની રૂમમાં લઈ ગયો હતો અને આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ડબોલી ચાર રસ્તા ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ નિકુંજ ઉર્ફ કરણ સ્વરૂપદાસ સ્વામી પાસે 15 દિવસ પહેલા કતારગામ વિસ્તારની એક યુવતી આવી હતી. તેણીએ પોતાના પિતા હાર્ટના પેશન્ટ છે અને માતાને હાથમાં ફ્રેક્ચર છે એવું કહી આર્થિક મદદ માંગણી કરી હતી. આર્થિક મદદ મેળવના લાલચે આવેલી આ યુવતીને ડબોલી સ્વામિનારાયણ મંદિરના સાધુ નિકુંજ બાબુ સરવાણી ઉર્ફ કરણ સ્વરૂપદાસ મંદિર પરિસરમાં આવેલા પોતાની રૂમમાં લઈ ગયો હતો અને આ યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. 15 દિવસ બાદ પછી પણ આ યુવતી પર ફરી વખત સાધુએ 15 દિવસ બાદ પણ આ યુવતી ફરી વખત સાધુ પાસે ગઈ હતી, પરંતુ તેને મદદ કરવાને બદલે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ પોતાની ઉપર 2 વખત બળજબરી થઈ હોવાનું આ યુવતીએ પોતાના પિતાને કીધું હતું. ત્યારે પિતાએ કહેતા તેને કોણે આવું કર્યું છે એમ પૂછ્યું હતું. જ્યારે ભોગ બનનાર યુવતીના પિતાએ કરણ સ્વામીએ મો કાળું કર્યું હોવાનું જાણ્યું હતું. ત્યારે થોડા સમય માટે તેઓ ગભરાઈ ગયા હતા અને હવે શું કરવું તેની વિસામણામાં પડી ગયા હતા. બાદમાં તેમણે પોતાના સગા સંબંધીઓને વાત કરી અને કતાર ગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમને મેડિકલ પરીક્ષણ માટે પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને સાધુનું સ્પર્મ લઈ શકાયું ન હતું. સાથે પોલીસે જે જગ્યાએ ઘટના બની હતી તે જગ્યાએ પણ FSL ને તપાસ કરવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં પીડિતા છે જેઓને આર્થિક રીતે મુશ્કેલીમાં હતા, તેઓને પૈસાની જરૂર હતી અને તેઓને કહેવામાં આવ્યું કે આ સાધુ દ્વારા તમને પૈસા મળશે. જેઓનો સંપર્ક થતા તેઓ આજથી 15 દિવસ પહેલાં તેઓને બોલાવેલા અને તેઓની સાથે બળજબરીથી દુષ્કૃત્ય કરેલું. ત્યારબાદ આજે ફરીથી તેઓને બોલાવેલા અને પૈસાની વાત કરેલી અને તેઓ સાથે ફરીથી દુષ્કૃત્ય કરેલું છે, જે અંગે પીડિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને કતારગામ પોલીસ સ્ટેશને આ બાબતે પીડિતાનો ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે બધું તપાસ હાથ ધરી છે, જેમાં સાધુના રૂમમાંથી કોન્ડમ પણ મળી આવ્યા છે. સાધુના રૂમ અંગે પોલીસે યુવતીના પરિવારે જ જણાવ્યું હતું અને તેના રૂમમાંથી મળી આવેલા કોન્ડમ પણ યુવતીના પરિવારે જ બતાવ્યા હતા. પોલીસે તમામ સાહિત્ય અંગે તપાસ કરી રહી છે અને પુરાવા સાથે કોઈ પણ પ્રકારનો છેડછાડ ન થાય તે માટે સાધુની રૂમની બહાર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. એક મહિલા થકી સાધુ યુવતીઓને પૈસાની લાલચ આપીને તેનું શોષણ કરતો હોવાની વાત સામે આવી હતી.
કતરગામ ફરતી અજાણી મહિલા કોણ છે અને તેનો સાધુ સાથે શું નાતો છે, આ તમામ હકીકતોની જો તપાસ કરવામાં આવે તો પાખંડી સાધુની કામલીલાની ચોંકાવનારી હરકતો બહાર આવી શકે છે. મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે અને તેનો અભ્યાસ પણ કર્યો છે. તો યુવતીની હાજરી મંદિરમાં જણાઈ આવી હતી અને આ યુવતી સાધુને મળે છે તે પણ સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે. કોઈ કારણસર યુવતીના પતિ સાથે એક વર્ષ બાદ અણબનાવ બનતા છૂટાછેડા થઈ ગયા હતા. હાલ આ યુવતી તેના માતા પિતા સાથે રહે છે. હવે વાત સામે આવી રહી છે કે યુવતીની હાજરી મંદિરમાં છે તે સાધુને મળે છે એ વાત તો નક્કી છે, પરંતુ એના પછી શું થયું એ બાબતે બંને હાલના મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના પોલીસ કમિશનર દ્વારા જાણવા મળ્યું છે કે 8 વર્ષથી સાધુ મંદિરમાં રહે છે. મેડિકલની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ફરી એકવાર સુરતમાં આવી ઘટના દુષ્કર્મની સામે તો જે રીતે વાત કરવામાં આવે તો સુરતના કતારગામ ખાતે જે કહેવાતા સાધુ છે તેમણે પોતાનો ભગવો જે છે તે લજવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. 20 વર્ષીય જે યુવતી છે તેમણે દુષ્કર્મની ફરિયાદ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે નોંધાવવામાં આવી છે. ત્યારે હાલ તો આ લંપટ સ્વામીને જે છે તે તેને પ્રાથમિક જે કહી શકાય કે પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને તેની ધરપકડ કરી લીધી છે કતારગામ પોલીસે. પરંતુ જે રીતે અગાઉ પણ આપણે જોયું એમ કે અનેક ધર્મને સાથે કહેવાતા સાધુઓ અનેક વાર ભગવો લજવતા હોય છે, ત્યારે ફરીવાર સુરતને જે છે કહી શકાય કે 20 વર્ષીય યુવતી છે તેનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેની માતાને જે સારવાર માટે જે પૈસાની જરૂરિયાત હતી અને તેને લઈને 2 વાર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ત્યારે તેના આક્ષેપોમાં જે કહી શકાય કે કેટલું સત્ય છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે. પરંતુ જે રીતે આ પોલીસ તપાસ દરમિયાન હતી ત્યારે એક કોન્ડમના જે છે તે કોન્ડમ સહિતની આ જે ચીજ વસ્તુઓ જે આ સ્વામીના અંદરથી મળી આવી હતી ત્યારે ચોક્કસ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અરવિંદ રાઠોડ, NH ગુજરાત, સુરત. તો આજના સ્પેશિયલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NH ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.